तुम्हें मारा देवना दी ढेल सो ये भी जगदम्बा ये भी पराशक्ति सुवाई माजा बैठी से जिना कोड़मा स्वर्गस्थ एवा बागा भाई भगवान भाई वाघ अन एमनो आखो परिवार भरत भाई ए बधाय थी उ अजाण सु એટલે કદાચ નામ મને આ આવડતા હોય ખબર હોય ઓળખતો હોય ન ઓળખતો હોય બધો આખો પરિવાર ભેળા થઈ અને 52 ગજની ધજા જ્યાં ફડાકા મારે છે અને ભગવાન દ્વારકા વાળાને પણ યાદ કર્યા કેવો છે મારો દ્વારકા વાળો કે શરીરે ધર્યા લાલ પીતમ સુ વાગા પતે રંગ ટેડી ધરી શીસ ફાગા વળા વોડ માથે ખુલ્લા કેસુ વાકા લેતા નારિયું વારણા લીધ ઝાકા અને કડે કટારા ભેટ લીધી કસીને તો હોળે કળાથી તેજ જેવું સસીને ભુજાણ્ય ચતુર જોમ યાદામ ભારી નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી તું એક તું એક તું હી અને નહીં દૂસરો તું સાથી સમોહી અખા વમ મે પીઠ તું થાપે ઉથાપે તવા ચંદ્રમાં સૂર્યમાં તેજ તારો અને ધરા ઉભરે મેઘ તું એક ધારો કુરુક્ષેત્રના રણમાં કનૈયા સિવાય કોઈને બીજું દેખાતું નતું ગાજ અર્જુનનો સારથી કનૈયો બન્યો છે પણ શરીરે ધર્યા લાલ પીતમ સુ વાગા પચે રંગ ટેઢી ધરી શીશ પાગા ઈ પાકડી ઈ કનૈયો ઈ બી કનૈયાની દ્વારકા વાળાની વાત હું કર્યું છે પણ પેલા મને યાદ આવ્યા યાર જે વાત પરિવાર કદાચ ઇતિહાસ તો આ ગામનો છે ખબર હોય કે ન ખબર હોય ખબર તો હોય જ આયા પણ રામપરાની ધરતીમાં એક મરદા મરદ આયર જૈનનું જેનું નામ હતું બાલો વાઘ જેને ગાય માટે થઈ ધર્મ માટે થઈ પોતાના વતન માટે થઈને માથા દીધા ઇતિહાસ આજે ઉજાગર છે કાલે ઉજાગર રહેવાના છે અને જિંદગી દુનિયા કદાચ ગમે એટલી આગળ નીકળી જાય તો જૂના ઇતિહાસને કોઈ પાછા નહીં પાડી શકે એમ પોતાના ધર્મ માટે પોતાની કોઈ બેન દીકરી માટે થઈ અને એવો જે પાદરમાં બેઠા છે જે સાનિધ્યમાં બેઠા છે રામપરામાં એક બાલો વાઘ કરી અને મરદા મરદ આયરનો દીકરો અને ઈ બાલા વાઘને મળવા માટે એ કાઠી દરબારના ભાઈબંધ મળવા આવે રામ રામ કર્યા બાગડદામ 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 ઘોડી રામપરે આવી ભાઈઓ અને આવી રામ રામ કર્યા છે બાલો વાઘ ભડકારો નીકળ્યો ગાવે આવો ઘોડાના પેગડામાંથી પગ લીધા હવારમાં દાંતણ કરતા આ ઈજ રામપરાનું પાદર દાંતણ કરતા હવારમાં દાંતણની ચીરું ફગાવી અને પોતાના ભાઈબંધને બધ ભરી લીધી પણ મિત્ર કીજીએ મર્દ મર્દ સો દર્દ મિટાવે મિત્ર કીજીએ મર્દ કામ વી પતમે આવે મિત્ર કીજીએ મર્દ ખુશામત કરને ખાવે આવા બે ભાઈબંધ અને ઈ બે ભાઈબંધ અને ભેટી પડ્યા કહું બોલ્યું તો શિરામણ કર્યું હવારમાં ઉદિયાચરના ઓળેથી ભગવાને હજી કોરું કાઢેલી ઈટાણે બે ભેળા થયા એટલે કીધું કે ભેરુબેન ક્યાં જવું છે વાત મોટી છે ટૂંકમાં આપને કહું જે પાદરમાં બેઠા છે ભૂમિની તાસીર તમે જુઓ કે મારે જવું તો મવા છે પણ રોકાવાનું ટાણું નથી એ કે પણ હિરામણ કર્યા વગર જવા દઉં તો મારા ગળાના હમ છે શિરામણ કર્યા વગર જવાય નહીં આવતી રોકી જો ઘોડાને પોતાનો માણા હતો એને બાલા વાઘે કીધું કે ઘોડાની હરક ચાલી લ્યો અને ઘોડાને બાંધી દો અને જોગાણ દઈ દો મહેમાનને મારા ભેરુબંધને અહીંથી જવા નહીં દઉં દુનિયામાં તમે ગમે ત્યાં જાઓ બધી વાતો અમુક વખણાતી હોય આયરનો રોટલો વખણાય છે મેં પેલો દુહો જે અહીંથી કીધો કે દેવા તે પુત્ર દિયો અને ગઢ રાખણ ગિરનાર પણ વંશ રાખ્યો વણાર તે તો માંગણ વાળો મેપડા જેની પેઢી ઉજળ થઈ જતી જેની પેઢીનું નામું નખાઈ જતું દુનિયામાં દેવું બહુ અઘરું છે વાતું કરવી હેલી છે કહેણી મિસરી ખાંડે અને રહેણી તાતા લો બોલી તો જવાય છે પણ એને જીવનમાં ઉતારી અને પાછું જીવવું એ તો બહુ અઘરું છે આવો મરદ માણા પોતાના બાપ દાદાના ઇતિહાસ જેને હાડમાં ઠાહી ઠાહીને ભરેલા છે બાલા વાઘ નામનો મરદા મરદ આયર એક એક ઇતિહાસને હવારમાં ઉજાગર કરે ઠાહી ઠાહીને જેના હાડમાં જેના લોહીમાં ભરી દીધા છે દુનિયાનો બીજો કોઈ કલર લાગ્યો નથી અંગની માલકો એ ભેરું બંધ રોકી લીધો આયા અને કીધું જવા ન દો હીરામણ કર્યા વગર શિરામણ કર્યું હાન પડી રાત રોકી લીધા બીજા દી કેસે હવે ઉતાવળ છે મવે જવું છે અને તમે જો નવીરા હોય તો હાલો બે ભાઈ ઘોડા તૈયાર કરી અને મવા જવું છે કામથી કે બાપા હથવારાની જરૂર હોય તો હું ભેળો આવું કે હાલો થઈ ઘોડ્યું અહીંથી બે તૈયાર હો ધૂમા પણ બાગડતા 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 મવા હામે આ પાદરમાંથી ઘોડા છૂટ્યા ભાઈ પણ દાબલા માનતા ધરા ધમંકી સાબતી ધણી જમંકી સાધી કોટે રંભુરા ઝકોળું તાતું ચમંકે વાહસે જાણી વીજળી જલાંધા ચડી ભ્રમ વાળા ભારે ઠાળા ગતિ વાળા મોર આવી ઘોડી આઈથી છૂટી ગઈ જાય છે ક્યાં મવા હામે મવા પૂગ્યા મવા જાતા પેલા હામટ લાખણોત્રાની મહેમાન ગતિ કરે છે પ્રસંગ બહુ મોટો છે આ હામટ લાખણોત્રાની મહેમાન ગતિ કરી રામ રામ કર્યા કે રામ રામ કે રામ રામ જય મુરલીધર જય મુરલીધર કે બાપા બે ઘોડાને જો આઈ પાછા ન વાળો તો તમને મુરલીધર મહારાજની આણ છે અને હામટ લાખણોત્રાની મહેમાન ગતિ કરવા ઘોડાની હરકું ચાલી લીધી
કારણ કે પેલા ઈ જમાનો આ બધા વડીલો છે, બધા હમતદાર છે, કોઈને ખબર નથી પડતી, મને જાજી પડે છે એવો કોઈ મુદ્દો નથી. પણ બાપુ ઈ ટાઈમે માણાને જમાડતી, માણાને જમાડવા, મહેમાનને જમાડવા ગમે જ્ઞાતિનો હોય, ફળિયામાં આવે એને હીરામણ કે વાળું કર્યા વગર જવા ન દેવા, એ આશરા ધર્મ ગણતા હતા અને હમ દઈ દઈને જમાડતા હતા, એવા માણાને શોખ હતા અંદરથી. હવે એકચ્યુઅલી બધાના શેડ્યુલ બીઝી થઈ ગયા, તેથી તો માથા આપી દેતા હતા. જમાડવાની વાત તો ભરતભાઈ ક્યાં રહી? અને બે ઘોડાની હરકુ હામટ લાખણત્રાએ જાળી લીધી અને કીધું, બાપા મારા પાદરમાંથી નીકળ્યા છો અને જો તમને મહેમાન ગતિ કર્યા વગર જવા દઉં તો કાલ મલક વાતું કરે કે એના ભાઈબંધ મહેમાન ગતિ કર્યા વગર વહી ગયા. ઘણા વર્ષો પહેલા બનેલી આ ઘટના રામપરાનું ઈ જ પાદર આવ્યા. અને ટૂંકમાં આખી વાત કરું, મહેમાન ગતિ કરી, એક દી, બે દી, ત્રણ દી રોક્યા અને ત્રીજા દીએ કીધું, બાપા હવે કઈ બોલો તો મુરલીધર મહારાજના હમસે મોડું થાય છે, મવા જવું છે, હવે રજા આપી દો અમને. અને તેથી હામત લાખણો ત્રાએ મુરલીધરના નામ લઈ, દ્વારકાવાળાનું નામ લઈ અને આ પાદરમાંથી નીકળેલા બે ઘોડા અને બે ઘોડેસવારને રામ રામ કરી અને રજા આપી મહેમાન ગતિ કરાવીને ઘોડા છૂટ્યા. ભાઈઓ પહેલા પાંચ પાંચ દિના, સાત સાત દિના, અઠવાડિયા અઠવાડિયાના લગ્ન હતા. આવી મહેમાન ગતિ છ છ મહિના મહેમાન જૂના નીકળતા ઘરમાંથી, આવા મહેમાન હતા. અને બે ઘોડા અહીંથી નીકળ્યા રામપરાના પાદરમાંથી, હામત લાખણોત્રાની મહેમાન ગતિ કરી અને ઘોડી લઈને છૂટી પાછી મવા સામે. વાત ટૂંકમાં કરું, મવા અને પાદરમાં ઘોડા તો પૂજ્યા, પણ હવે આયુધનું સમર્પણ અને એનું બલિદાન તમે જુઓ. જે કામે જતા હતા એ કામ બીજું હતું, જે ઠેકાણે જવાનું હતું ઠેકાણું બીજું હતું, જેની જાવે હારે જવાનું હતું એનું કામ હતું. આને તો કાંઈ લેના નહીં, કાંઈ દેના નહીં, પણ મવાના પાદરમાં ઘોડા પૂજ્યા અને વિહામો ખાવા જ્યાં ઘોડા ઉભાર્યા ત્યાં ખબર પડી ને કોઈ કાનમાં સમાચાર દીધા કે કસાઈ ગાયું લઈને જાય છે. અને ખબર જ્યાં પડી કાનમાં કે કસાઈ ગાયું લઈને જાય છે મવાના પાદરમાંથી, એ રોકી લો, રોકાય તો એ મૂલ માગે તો એને પૈસા આપી દઉં, પણ ગાયું ને પાછી વાળી લો, કસાઈના કતલખાને ગાયું જવા ન દેવાય. એ વખતે હથિયારમાં, એ જમાનામાં હવે કાયદા ને કાનૂન બધાય, ગાડીમાં લાકડી પડી હોય તો પૂછપરછ થાય. દીદી તો કોઈ જ્ઞાતિ કે આ બારગામ જાય, કોઈ બેન દીકરું વેલડું પરણીને જતું હોય, આણું વળીને આવતું હોય, ભેળા વળાવ્યા હોય, ભેલી તલવારી હોય, ભાલા હોય, હથિયારધારી આડા માર્ગે ગાડા હાલતા હોય, એટલે માણસોની આગળ હથિયાર હોય. અને તેથી બે ઘોડેસવારની આગળ હાથમાં હથિયાર હતા, એ બાલો વાઘ હાથમાં તરવાર રહી ગયેલી. અને એને કીધું કે સમજાવી દો, મૂલ કે તો મૂલ આપી દો, પણ ગાયું હું કતલખાને જવા ન દઉં. અને ગાયું જો મારી નજર સામે આ કસાઈ લઈ જાય તો દુનિયાને ખબર હોય કે ન ખબર હોય તો રામપરાના પાદરને અને બાલા વાઘને તો ખોટ લાગે, આ જવા ન દઉં. અને સાહેબ કસાઈને કહેવામાં આવ્યું, પણ કસાઈએ પડકારો કર્યો તો હાબદા થઈ જાઓ, અમે જાલેલું મૂકવા વાળા નથી. તો સામેથી જવાબ આપ્યો તો હવે થાજે માટી, અમે જાલેલું મૂકવા વાળા નથી. અને મવાના પાદરમાં તરવાર તાણી બાલા વાગ્યો અને બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક મંડાણી બોલવા, હાંદા ત્રોડિયા પાંજરા વાળા હાંક લઈથી બાગ છૂટ્યા, બાગ બોલી ગામડામાં થઈ હાંક બાગ તાતો જટાસિંહ જંબુ જાળા બછુટા પે નાંગ જાણે ત્રુટાય આસમાન ગેતા ફૂટ્યા જમી તાક તાતો જાળા ફાળા થઈ વાળા ભલે કાળા વેરી જાગ્યા પાડું વાળા રંગ્યા ગાળા રંગ તાળા પોરું વાળા એ આવું જા ધીંગાણું મવાના પાદરમાં બાકા ઝીક બાકા ઝીક બોલવા મંડાણી. કસાઈના માથાજી ફરણાય, હારો ખેડું કોઈ શેરડીનો વાટ પાડતો હોય એમ તેદી આ પાદરમાં નીકળેલો મરદા મરદ આયરનો દીકરો બાલા વાઘે તરવારના ઝાટકે માથા ઉડાડી દીધા. શું કામ? ગાયુની રક્ષા કરવા માટે, ગૌ રક્ષા માટે માથા ઉતારી દીધા. બે ઘોડા પાછા વળ્યા મવાના પાદરમાંથી, બાગડતા 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 હોળી ગયા. બે ભાઈ બન લડ્યા, ઘોડા પાછા વળ્યા. એ વખતે જે કાયદા અને કાનૂન હતા એને ખબર પડી અને બાલા વાઘને ધરપકડ કર્યા અને આઈથી લઈ જતા છેતરીને લઈ ગયા કે તમારું સન્માન કરવાનું છે, તમે કસાઈને મારી નાખ્યા છે, કસાઈના તરવારના ઝાટકે વેતર્યા અને હિન્દુ ધર્મને ઉજાગર કર્યો છે, એટલે તમારું સન્માન છે એમ કરીને લઈ ગયા આઈથી. અને આજનું જે દુધાળા છે અમરીશભાઈ, એ દુધાળાના પાદરમાં જતા ખબર પડી કે મારી યાર ડગો થાય છે. અને વળી તાળી તનવારો એક મૂળું મૂછે અને બીજો તરવારે થવા, આમાં હતું જો ત્રીજો હાથ તો નર અંગ્રેજને નમત નહીં, હામી સાથીએ પડકારો કરો અને જો પાછો પડું ને તો તો આયરાણીના ધાવણ લાજે. અને તલવાર તાણી બાટકો બોલાવ્યો, ધાણી છૂટે બંદૂકોમાંથી ગોળીઓ છૂટી અને દુધાળાના પાદરમાં જઈને દેહને પાડ્યો. આજ પણ તમે દુધાળાના પાદરમાં જાવી ખાંભી હજી ઊભી છે બાલા વાઘની, કારણ કે જેને પોતા માટે નહીં બીજાના બીજા માટે થઈને કર્યું છે એ ખાંભીએ જ ને કદાચ આહુડું પાડો ને ખાંભીએ લાંબી આંગળી કરો ને તો હજી હોકારા આપે. આજ પણ હોકારા દે છે જેના હોમાઈ ગયેલા હાડ, ઈ આ રામપરાનું પાદર છે. એટલે મારે આગળ ઉપર વાત કરવી છે, જ્યાં બાલાજી ભગવાન બેઠો છે ત્યારે મારે રાઘવેન્દ્ર સરકારને યાદ કરવો છે. કાય રાખું ગુણ ભૂષણ રામનું ગાદી તણું મુરાદ હશે,
માં જઈ વસે ભૂષણ રામ નું ગાદી તણું મુરત હશે અજના પિતાની પાળવાજી તું વિકટ વન માં જઈ વસે જાગી સુતો વૈભવ તણાસી દામસી સહવાસ માં અમારું છે ઇતિહાસ માં ભાઈ અમારું છે ઇતિહાસ માં જય જય શ્રી રામ જગ બીજ કરિયલ વાસ જાતો તખત બે હારો તને સમજાય એને લાખ લાખ સલામ છે મારા અમરીશભાઈ શબ્દોની તાકાત તો જો ગીગા બાપુ કુંચાલા લખે છો આહા મેરું હમાવડ તાત મારો પેટ હાયર ના પને ખાબો જ્યાં સલકાય પણ જેના દરિયા જેવા સમંદર જેવા પેટ હોય ને એ ક્યારેય સલકાય નહીં આજ પણ તમે આ પરગણામાં આવો ન ભૂલતો હોવ અને મને ખબર છે ત્યાં સુધી હજી બેનું દીકરીઓ હાથમાં બંગડી નથી પહેરતા આજ પણ આ તારીખમાં હામળું લુગડું ઓટે ગમે એવા લગ્ન હોય ગમે એવા પ્રસંગો હોય શું કામ ઉગાના હોગને હજી જાળવી રાખ્યો છે આયો એટલે લાખ લાખ સલામ છે આ ધરતીને કોઈ બીજો પ્રોગ્રામ મળે એ માટે નહીં આ વાસ્તવિકતા છે લાખ લાખ સલામ છે બેનું દીકરીઓને સાહેબ કે આજની તારીખમાં જુવાન દીકરી હોય બરણી હારે જાતી હોય તો હામળું મલીર વધ્યું હોય શું કામ કે ઉગાના હોગને આજ માંડવામાં જેને હાચવીને ભેળો રાખ્યો છે સેડે ગાંઠ વાળીને કે ઉગાનો હોગ આપણાથી ભૂલાય ને એટલા માટે મને યાદ આવે અને આયા આનંદની વાત છે જાહલની ચીઠી મને બે કડી યાદ આવી ત્યારે આયા વીર દેવાય ગોધર અને એમની મૂર્તિનું અનાવરણ થવા જઈ રહ્યું છે આવનારી તારીખ ધીરાજભાઈ 5/5/2023 ના રોજ એટલે બધાયને ભાવભર્યું આમંત્રણ છે આયા જબરજસ્ત દેવાય અને હું તો એમ કહું છું ગામડે ગામડે સિટીએ સિટીએ નગરે નગરે હોવું પડે શું કામ કે જેને જગતને જીવતા શીખવાડ્યું છે અને સાહેબ ધર્મ માટે અને પોતાની દીધેલી જીભાન અને બેન માટે મરતા શીખવાડ્યું છે કે આ ધર્મને બચાવાય આમ જીભાનને નેકી અને ટેકીથી જીવાય એટલા માટે દેવાજ બોદરને પણ લાખ લાખ સલામ છે પણ શું કહેશે બાપની દીકરી મેરું અમો વડતા તુમારો ન પેટુ હાયર ના પને જગ પીચ કરિયલ વાસ જાતો તખત બે હારો તને ઈ બાપ ના ઉપકાર ની તાર હૈયા કોઈ શરમતી નરપતિ હોરઠ તણા નવગણ ભેર કરજે ભૂપતિ હવે ભેર કરજે ભૂપતિ કરજે ભૂપતિ પણ દાંત કાઢતા કાઢતા મારી માએ ઉગાને હપી દીધો છે કચડી નાખ્યો છે એમાં દુનિયામાં કોઈના બાપ થી એમ ન કહેવાય કે રોતા આહુડે પાપડ નો પડદો આયરાણી નો ભીનો થયો છે નથુ ભાઈ દાંત કાઢતા કાઢતા ઉગાના બલિદાન દીધા છે અને એથી હવે આગળ સાંભળી લેજો ઉગો એક નહીં
પણ અમારું આખું ખાનદાન તૈયાર છે જૂનાગઢની સામે કોઈ મીટ માંડીને જો બોટિયું બારી નો કાઢી લે તો તો આયરને દુનિયામાં કોઈ ઓળખે નહીં એટલા માટે કવિ કહે છે આયા સોદર ભાત યમણો હણ્યો તવ કારણ હસી જનનીએ ખાંડ્યું શીસ જેનું કામ લે કમર કસી કમર કસી ઊગો સોદર ભાત યમણો હણ્યો કારણ તવ હસી જનનીએ ખાંડ્યું શીસ જેનું કામ લે કમર કસી આજીયા કાજળ વળીયા કે અરકતી ગીત ગાઈ છે નરપતિ હોરઠ તણા નવગણ ભેર કરજે ભૂપતિ મારી ભેર કરજે ભૂપતિ 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 આ ભાઈ હા જય જય સોમનાથ પાદરમાં ભૂગીભાઈ અને આમ ચિઠ્ઠી જોઈને તેથી તો ટેલિફોન હતા ને બાપુ અને ચિઠ્ઠી વાંચી અને પોતાના દૂઠ દ મંગળ ઘોડા અને ફોજ નવઘણે કરી થઈ યારો 999 પાદરનો ધણી હતો જહાલ દેદી ચોરીએ ચડેલી તેદી અને કીધું તું બેન કે તો જૂનાણાની ગાદી દઈ દઉં ચામડાની મોજડી બનાવીને જહાલ તારા પગમાં પહેરાવું ને તો તમારું ઋણ કીધું અમારા ઉપરથી ક્યારે જૂનાગઢ ઉપરથી પૂરું નહીં થાય ચૂકવાશે નહીં અમારાથી બેન માગી લે અને તેથી કીધું તું જો અમને ગ્રહના ગામના બંગલાના મેળીની મોલાતુના મોહ હોત ને તો 12,000 આયુરો તરવાયું નો તાણી હોત નવઘણ ટાણું આવશે તેથી તારી આગળ કાપડું માગીશ અને તેથી આમ જ આ ચિઠ્ઠી જૂનાને આવી અને જોઈ અને વળતો જવાબ ફોજને તૈયાર કરી અને શું બોલ્યો છે નવઘણ સાંભળજો આ કડીમાં મમતા જુજેણે સહ્યા માથે ઘોર સંકટ જો ઘણા જાહલ તણા જે તાત જાનની તાત માતા મમતણા મમતણા આ નવગણ બોલો છે અમરીશભાઈ કે ઈ મા બાપ આ નવગણના મા બાપ છે જાહલ ના એક ના નહીં અને હવે જો સિંધ ને ધમરોળી ને પાછો ન વળું તો તો જૂનાણા ની ગાદી ખોટ લાગે હો જાહલ તણા જે તાત જાનની તાત માતા મમતણા ઘોર સંકટ જો ઘણા ઈ જનક જનની જણી નારી પુને રણ રોળવા નરપતિ કોરટ તણા નવગણ ભેર કરજે ભૂપતિ હવે ભેર કરજે ભૂપતિ ભૂપતિ ત્યારે મેં મારા અનુભવથી એક છંદ લખેલો નાનો એવો બે કડીમાં કે દુનિયામાં કહેતી હોય રૂપિયા હાથમાં મેલશે રૂપિયા હાથમાં મેલશે રામના નામ લેવાના યાર માલે તો મોહબ્બત હે સંબંધ રાખવા વાળો તો કોક જ એવા હશે કે હાડના સંબંધ રાખી અને પાછા નિભાવી જાણે બાકી પૈસાની તાકાત શું છે એનો છંદ મેં લખ્યો છે હમણાં એકાદી કડીમાં હોય પાવર માન ઉજળા તો મળે પૈસા
पैसा तनो जो होई पावर मान उजला तो मले बुद्धि नथी तलवार तो ये सलामू दुनिया भरे पैसा तनो जो होई पावर मान उजला तो मले बुद्धि नथी तलवार तो ये सलामू दुनिया भरे संसार राखो बरो हो राम नो राखो बरो हो राम नो बड़ा बड़ बढ़िया भिड़ा मरदा मरद भी दो मनाना वेरियो ने ब्रोलवा आ बाजू थी नवगण तो निकलो अमरीश भाई भेला आयरो तरवारू लीधी छे અને સિંધ તેથી ભારત પાકિસ્તાન ના ભાગલા નહોતા પડ્યા અને આખું અખંડ ભારત કહેવાતું સિંધ પ્રાંત કહેવાતો એક ધીંગાણું ને સિંધમાં નવગણ કર્યું અને બીજું ધીંગાણું અબડાસા તાલુકો જે આખો છે કાંકરી ચોપાટ રમતા રમતા ખાલી ખોળામાં ગઈ અને એને કીધું કાંકરી ન આપું કે આપી દો કાંકરી કાંકરી ન આપું મારા ખોળામાં આવી ગઈ શરણે આવી ગઈ છે કાંકરી ન આપું અને જેદી ફોજ મોટી આવી અને સુમરિયું માટે મુસલમાનની દીકરીઓને સુમરિયું માટે જે ધીંગાણું થયું અને તેથી સિંધમાંથી કહેવામાં આવ્યું કે આ સુમરિયુંને આ દીકરીઓને મૂકવા જવું ક્યાં રૂપ રૂપના અંબર હતા અને નિકાહ પટવાની વાત કરી જર જબરજસ્તીથી ત્યારે એને કીધું કે હવે બીજે જવાનું ઠેકાણું નથી અબડો જામ છે અને એના ખોળામાં ચોપાટ રમતા રમતા જો કાંકરી વહી જાય ને જો ન આપી દેતો હોય તો બેન દીકરીઓ થોડો આપે અને સુમરિયોને લાવી અને જે અબડાસા તાલુકો કચ્છનો છે એ સુમરિયોને લાવી અને અબડા જામને કીધું કે લ્યો આ તમારી બેનું છે અને તેથી રાખડી બંધાવીને માથે હાથ મૂક્યો તો બેનું જ્યાં સુધી ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી તમારું રૂંવાડું ખાંડું નહીં થવા દઉં અને ધર્મના ધીંગાણે યવનોની ફોજ સામે જ્યારે અબડો નીકળ્યો ત્યારે એને એમ કીધું કે જ્યાં સુધી હું ધીંગાણામાં જીવતો છું ત્યાં સુધી આ દૂધના કટોરા આપું છું એમાં દૂધ હશે અને જેથી રગત ભેળું ભળી જાય લોહી દેખાવા માંડે તેથી માનજો તમારો ભાઈ ધીંગાણામાં ખપી ગયો છે આવા જે બલિદાનો હતા અને એવું જ યુદ્ધ જેથી સિંધના પાદરમાં છું એના માટે કીધું નમત સિંધુડા નગારે રણ રાખ ના ધોસા રેડ્યા જાજ ભડા ભડવડિયા ભડ્યા મરદા મરદ વીરો મંડાણા વેરિયો ને વ્રોણવા નરપતિ ટોરજ તણા નવગણ ભેર કરજે ભૂપતિ મારી ભેર કરજે ભૂપતિ ભૂપતિ બધું હમદદાર ડાયરો છે એટલે હું બે ચાર પ્રોગ્રામમાં બોલ્યો છું હાવ નવી વાત છે આર્ટિકલ વાંચેલો મેં કે રેડિયાના ટેલિફોનના ઇન્ટરવ્યુમાં રતન ટાટાને પૂછવામાં આવ્યું કે તમારી જિંદગીમાં એવી કઈ ખુશી હતી કે વાત કરતા કરતા પહેલી જિંદગીમાં તમને એવી ખુશી કઈ છે આનંદ કેવો થયો કે તમારી આંખમાંથી આંહુડા પડી ગયા એવું રેડિયાના ટેલિફોન ઇન્ટરવ્યુમાં રતન ટાટાને સવાલ કરવામાં આવ્યો કે તમારી જિંદગીમાં પેલી એવી કઈ ખુશી હતી એવો આનંદ કયો હતો કે આનંદ એટલો બધો તમારા ઉરમાં આવી જાય કે તમારી આંખમાંથી આંહુડા પડી ગયા હોય ત્યારે ઇન્ટરવ્યુમાં રતન ટાટાએ એટલું કીધું હતું કે મારી જિંદગીમાં એક બે ત્રણ નહીં ચાર વાર એવો આનંદમાં આવ્યો એમાં મને સફળતા મળી પણ અરખના આંહુડા તો મને ચોથી વાર પડ્યા છે છેલ્લી વાર અને પહેલી વાર ક્યાં પડ્યા
કે જ્યારે હું મારી પહેલા ધંધામાં પહેલા બિઝનેસમાં સફળ થયો એનો મને આનંદ હતો, પણ મારી પાપડનો પડદો થઈનો નથી થયો. બીજો કે બીજી વખત જ્યારે હું આનંદમાં આવ્યો મને સફળતા મળી, તેથી એશિયાનો સ્ટીલ કંપનીનો પહેલા નંબરનો માલિક હતો, તેથી એ મારો પાપડનો પડદો થઈનો નથી થયો. આવી એક બે ત્રણ ખુશી તો વહી ગઈ, પણ ચોથી વાર મારો ભાઈબંધ, મેં શરૂઆતમાં આપને કીધું સંગ સજનનો કરજો, હારા માર્ગે લઈ જાય. એને રતન ટાટાને કીધું કે રતન ટાટા તારે મારી હારે આવવાનું છે. ક્યાં આવવાનું છે? હવે હા મને જો આ વાત, રતન ટાટા એને જીવનનો સાર કહે છે. આમાં આજ પણ તમે ટાટાથી કોણ પરિચિતમાં ન હોય, એને એમ કીધું કે હાલ મારી હારે ક્યાં જવાનું છે કે 200 ચેર લઈ લે વ્હીલચેર, અને જે બાળકો ગરીબના ઝૂંપડેથી આવ્યા છે, જેને કુદરતી ખાપણ અને ખોટ છે, જેને પગ નથી, જેને હાલવાની ત્રેવડ નથી ને, એ આપણે બેને ભેળા થઈ અને નથુ ભાઈ આ 200 ચેર છે ને એને દઈ દેવી છે, એ પરેડાવાળી જે ચેર આવે ખુરશી આવે આપી દેવી છે. હાલો ટૂંકમાં વાત કરું, 200 ચેર લીધી ગરીબોના બાળકો માટે રતન ટાટાએ પોતાના ભાઈબંધને લઈ અને આવ્યા ભાઈ આશ્રમે, જે કાંઈ હતું જે રહેવા માટે બાળકોને હાચવતા એને આવ્યા અને 200 ચેર જે આપી દીધી, 200 ચેર દઈ દીધી. વાતનો સાર સાંભળજો, અપંગ હતા, પગના ઢહડા કરતા કરતા છોકરા હાલતા હતા, એમાં કઈ જ્ઞાતિનું છે? રતન ટાટાએ પૂછ્યું નથી કે કઈ જ્ઞાતિના છે. 18 વર્ણ માટે મારા ભારતના સંત, મારા ભારતના સંતાન, હું ભારતનો છું, એમાં કે જ્ઞાતિવાદ ન હોય. બાળકોને ચેર આપી દીધી વ્હીલચેર, એટલે પૈડાવાળી ચેર લઈ અને છોકરા તો રાજી થઈ ગયા, અંદર અંદર હરખાવા મંડ્યા, ઓહો આપણને વ્હીલચેર મળી ગઈ. આ બધું રતન ટાટાએ જોયું, પણ એ બાળકો એટલા આનંદમાં હતા, એટલા ખુશી હતા, કે રતન ટાટા એને જોઈ અને રાજી થઈ ગયો. નાખીને આંખમાંથી આંખડાની ધારું મંડી થવા ગયા, હા કરોડો કમાણો, અબજો કમાણો, પણ મારે પહેલા આવવાની જરૂર હતી, મેં આવવામાં મોડું તો નથી કર્યું ને. હવે હા પડું જો વાતનો સાર, આનંદમાં આવી ગયા બાળકો, પાપડનો પડતો ભીનો થઈ ગયો માણાનો, અને હાલ તો છે બધા બાળકોને મળી. અને રતન ટાટા જેમ નીકળવાની તૈયારી કરે ત્યાં એક વ્હીલચેરમાંથી બાળક ઉતર્યો, પગના ઢરડા કરતો કરતો રતન ટાટાનો જમણો પગ ઝાલી લીધો હોય, એને પગ ઝાલી લીધો રતન ટાટાનો, એટલે એને એમ થયું કે આ બાળકને હજી કંઈક મારી આગળથી અપેક્ષા હશે, એક્સપેક્ટેશન હશે. બોલ બેટા આપી દઉં તું, કે બોલ, હું રતન ટાટા છું તને ખબર છે, બોલ આપી દઉં. બાળક બોલ્યું નહીં, બીજી વાર આમ પગ લીધો પણ પગ બાળકે ન મૂક્યો. બીજી વાર રતન ટાટાએ કીધું કે આપી દઉં, મારી આગળ ભગવાનની, દ્વારકાવાળાની, માતાજીની, જગદંબાની એવી કૃપા છે, પૂર્ણ કૃપા છે, કે આપી દઉં. બાળક ન બોલ્યું. હવે આ ગરીબના ઝૂંપડેથી અવાજ નીકળ્યો, હા બોલજો. ત્રીજી વાર રતન ટાટા પડકારો કરે પગ મુકાવા, ત્યારે ઓલું બાળક આમ ટગર 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 ટગર, રતન ટાટા આમ જોયો છો, અરે માગી લે મોડું કરીમાં. અને તેથી ગરીબના ઝૂંપડેથી જે બાળકને હાથ પગ નહોતા, અપંગ હતું, પગના ઠરડા જે બાળક કરતો હતો, એને એમ કીધું કે રતન ટાટા તમારી આગળ કરોડો માગવા પગ નથી ચાલ્યો, તો તમારી આગળથી કાંઈ લેવા માટે પગ નથી ચાલ્યો, તો કે પગ એટલા માટે ચાલી અને તમારો ચહેરો જોઉં છું, રતન ટાટાને જોઉં છું, કે આંખમાંથી આ ચિત્ર ક્યાંક વ્યૂ ન જાય, જગતના ચોક મૂકી દેવી, એકદી તમારે મરવાનું, એકદી મારે મરવાનું, આ દુનિયા મૂકી દેવાની થાય. અરે તમન્નાઓ કી મહેફિલ તો હર કોઈ સજાતા હૈ, સપના તો ઝૂંપડામાં રહેવા વાળાના મોટા હોય અને બંગલામાં રહેવા વાળાના સપના મોટા હોય. તમન્નાઓ કી મહેફિલ હર કોઈ સજાતા હૈ, પૂરી ઉસી કી હોતી હૈ જો તકદીર લેકે આતા હૈ, બધાની તમન્નાઓ પૂરી નથી થતી યાર. અને તેથી એને એમ કીધું કે તમારો ચહેરો ઘોળી 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 અને મારા હૈયાની માલકુર, મારી આંખની માલકુર પીવું છું, શું કામ? રતન ટાટાને અપંગ બાળક કહે છે કે તમારે મરવાનું, એકદી મારે મરવાનું, અને બે દુનિયા મૂકી અને જેથી હરગના દરવાજે ભેળા થાય ને, તેથી તમારો આભાર મારે બીજી વાર બોલવો છે, આ ચહેરો ભૂલાય ન જાય, તમે અમારા ગરીબના બાળકો માટે અમને વ્હીલચેર આપી દીધી, અમારે હાલવાની તેવડ નહોતી, અમારા આગળ પૈસા નહોતા, તમારો આજ તો આભાર માનું છું, પણ હરગના દરવાજે મને રતન ટાટા જો હામો મળે ને, તો ને બીજી વાર આભાર માનું, તમારો ચહેરો ન ભૂલાઈ જાય, બાકી મારે કાંઈ નથી જોતું. અને આ શબ્દ જ્યારે રતન ટાટાના કાને પડ્યા, આ દેશનો ધનાટીએ માણા ઢીસણ વાળી અને બાળકના ખંભે માથું મૂકીને રોયો છે કે આજ તે મારી દ્રષ્ટિ કોણ ફેરવી દીધો, આજ મારા જીવનની દશા ફેરવી દીધી, મને જીવતર જગતમાં જીવતા તો શીખવાડ્યું હોય, તો આ બાળકે શીખવાડ્યું છે, એટલા માટે મને યાદ આવે. ખાલી પ્રેમ એટલે પ્રેમની પરિભાષાને કઈ હળવી ન સમજતા, પ્રેમ ભાઈ ભાઈ નો હોય, પ્રેમ બાપ દીકરી નો હોય, અને પ્રેમ બાપ અને દીકરાનો હોય છે, પ્રેમ ગુરુ અને ચેલાનો પ્રેમ હોય, બાપુ ક્યાં પ્રેમ હોય,
आज पण तमे ववाणियाना पादर मां जाओ रामबाई मां जगतंबा जेवी हजी जोग माया बैठी छे आम तमे अमर मां हुंदी वया जाओ तो जगत मां त्याग कोने कहेवाय जगत मां समर्पण कोने कहेवाय ई दिल्ली ना जापे शीखवाड्यू गुरु ए चेला ने पण ई तो दिल्ली शीखवाड्यू घणीवार बोल्यो छु डायरा मां ई दिल्ली ना पादर मां पण गुजरात मां जो कोई शीखवाड्यू एक समर्पण ने त्याग कोने कहेवाय तो अमर माए अने ववाणियाना पादर मां रामबाई मां ई बे आयर नी दीकरीओ शीखवाड्यू आने त्याग कहेवाय आने समर्पण कहेवाय અને એવા ઉજળા પ્રેમ માટે જેને પ્રેમ કર્યો તો એવો વફાદારીથી કર્યો આજ પણ જેની ખાંભીએ શ્રીફળ વધેરવામાં આવે છે પ્રેમને યાદ કરતા વર્તુ નદીના કાંઠુડે નિરખળગતા જોયા હતા વળતે દીજે મળશું મે એવા વાયદા કીધા હતા આવી ઉભી જાય આંગણે કાંધી હતી કિમ રાતણી ધન ધન ભૂમિ ઓ રટતણી જા પ્રેમ્યો પૂજાઈ સે જા પ્રેમ્યો પૂજાઈ સે રાઉન્ડ આવ્યો તો રૂડું લાગે બધા કલાકારો છે ત્યારે ગોળો તો ગમે ત્યારે ગળો લાગે ને જયરાજભાઈ